ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજરોજ 69 વર્ષ પૂર્ણ કરી 70મા વર્ષમાં પ્રવેશતા હોય તેઓના જન્મદિનની ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદાના નીરના વધામણા શહેરના આનંદ સરોવર ખાતે રાખવામાં આવ્યા હતા. તો આ પ્રસંગને અનુરૂપ શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલ લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી એક વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, માનનીય કલેક્ટર શ્રી, આદરણીય શ્રી કેસી પટેલ, જિલ્લા પ્રમુખ મોહનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાન, હોદ્દેદારો અને કાર્યકરો સહિત નિશાળના વિદ્યાર્થીઓ અને આંગણવાડીની બહેનો જોડાઈ હતી. તો આ રેલીમાં નર્મદે સર્વદેના સૂત્રોચ્ચાર સાથે રેલી આનંદ સરોવર ખાતે આવી પહોંચી હતી. આનંદ સરોવર ખાતે કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે માં નર્મદા મૈયાના નીરનું પૂજન આરતી કરી વધામણા કરવામાં આવ્યા હતા. તો પાટણ શહેર ઉપરાંત હારીજ, ચાણસ્મા, રાધનપુર અને સિદ્ધપુર નગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયતની બેઠકોના 32 સ્થળોએ પણ સદર કાર્યક્રમ યોજાયા હતા. તો આ કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક મુક્તિ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા સંદેશ જેવી પ્રવૃત્તિઓ પણ આવરી લેવામાં આવી હતી. તો ગુજરાતની જીવાદોરી એવી સરદાર સરોવર યોજના આ મહત્વના પ્રસંગે સર્વે પ્રજાજનોને કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહી માં નર્મદાનો આભાર વ્યક્ત કરવા અને ગુજરાતની આ ધન્યપળના આનંદમાં સહભાગી થવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ મહોત્સવ સરદાર સરોવર બંધ પૂર્ણ કક્ષાએ ભરાઈ જવા પ્રસંગે રાખવામાં આવ્યો હતો. Thank you.
ત્યારબાદ આનંદ સરોવરના ઓપનએર થિયેટર ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું વૃક્ષનારાયણ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રી કેસી પટેલ સહિત કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર નર્મદા ડેમ વિશે ઉપસ્થિત લોકોને પરિચય કરાવી હાલની ઊંચાઈ બાબતે જાણ કરાવી હતી. ગુજરાતમાં પાણીની તંગી નહીં વર્તાવવાની વાત પણ પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. પણ ક્યારે પૂરી થશે, ક્યારે ગુજરાતને એનો લાભ થશે? મિત્રો, એનો અનેક ગણો ઇતિહાસ છે, અનેક લોકોએ એમાં સહયોગ આપ્યો છે. પરંતુ મારે એક બે વાત કરીને આપ સૌની જાણકારી પણ રહે અને આપ સૌ પણ એના માધ્યમથી લોકો સુધી પણ આ વાત પહોંચાડી શકો. આ યોજના આપણી અટકેલી પડી હતી, એનું કામ ચાલતું હતું અને નર્મદા ઓથોરિટીની મિટિંગ દિલ્હીમાં મળી હતી અને એમાં ચાર રાજ્યો આપણે એના લાભાર્થી છીએ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. આ ચાર રાજ્યોને એનો લાભ મળે છે અને એની વીજળી અને એનું પાણી આ રીતે એનો લાભ મળે છે. અને જ્યારે એની ઊંચાઈ 121.92 મીટર કરવાની હતી ત્યારે દિલ્હીમાં કેન્દ્રના જે જળ સંસાધન મંત્રી હતા એમની ઉપસ્થિતિમાં મળી, રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એનું મતદાન થયું હતું મિત્રો. અને એ વખતે ગુજરાતમાં આપણા લોક લાડીલા નેતા, આજે વિશ્વમાં જેમણે ભારતનું સ્વાભિમાન વધાર્યું છે એવા નરેન્દ્રભાઈનો પણ આજે જન્મદિન યોગાનુયોગ છે, એમને પણ આજે 70 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે આ 70 વર્ષની જે મજલ કાપતા કાપતા એ વખતે રાજસ્થાન અને ગુજરાતે આ યોજના 121.92 મીટર થાય એના માટે ફેવરમાં મતદાન કર્યું. કોંગ્રેસની સરકાર હતી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, એને આનો વિરોધ કરીને વિરોધમાં મતદાન કર્યું, બે બે મત પડ્યા, ટાઈ પડી. ત્યારે કોંગ્રેસની કેન્દ્રની સરકાર સૈફુદ્દીન સૂર એ એના મંત્રી હતા, એને મંત્રી તરીકે કાસ્ટિંગ વોટ આપ્યો અને એને આ યોજના ના થવી જોઈએ, 121.92 મીટરની ઊંચાઈ ના વધવી જોઈએ એ પ્રકારેનું મતદાન કર્યું. નરેન્દ્રભાઈએ કહ્યું કે ગુજરાતની જનતા, ગુજરાતની પ્રજા એ દુષ્કાળનો સામનો કરી રહી છે, ત્યારે તમે આ નર્મદા યોજનાને મંજૂરી આપો, ગુજરાતની પ્રજાના હિતમાં આપો, દેશના હિતમાં આપો. પરંતુ એમને આ યોજના આગળ વધે નહીં એના માટેની પેરવી આ કોંગ્રેસ વર્ષોથી કરતી હતી મિત્રો. નરેન્દ્રભાઈએ ત્યાંથી જાહેરાત કરી કે ગુજરાતના હિતનું અહીંયા આગળ અપમાન કર્યું છે, ગુજરાતના હિતને નુકસાન કર્યું છે, હું ગુજરાતમાં જઈને 72 કલાકના ઉપવાસ પર બેસીશ. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હોવા છતાંય જીએમડીસીના મેદાનમાં 72 કલાકના ઉપવાસ પર બેઠા, આખા ગુજરાતના ગામે ગામથી લોકો એમને સમર્થન આપવા માટે ઉમટી પડ્યા, પી પડી મિત્રો. ત્યાર પછી દરવાજા થઈ ગયા હતા, દરવાજા મૂકવા માટે 1 વર્ષ જેટલો સમય લાગે. નરેન્દ્રભાઈ આપણા સંસદ સભ્યો, ગુજરાત સરકારના સૌ મંત્રીઓ, ધારાસભ્યો, આ બધા જ લોકો ગુજરાતની રજૂઆત કરતા હતા કે ભાઈ અમને પરવાનગી આપો, અમે દરવાજા મૂકીશું, તમે જો પાણી ભરવાની પરવાનગી આપશો તો જ એ દરવાજા બંધ કરીશું. પરંતુ 7 વર્ષ સુધી આ કોંગ્રેસની કેન્દ્રની સરકારે ગુજરાતનું હિત ના થાય, ગુજરાતના નરેન્દ્રભાઈ જો એક વખત આખી દુનિયામાં પ્રખ્યાત થઈ જશે, એ આગળ વધશે અને એટલા માટે એમને દરવાજા મૂકવાની પરવાનગી નહીં આપી. પરંતુ મિત્રો, જે પ્રકારે ગુજરાતનું ડેવલપમેન્ટ, ગુજરાતનો વિકાસ અને આખા દેશના લોકો સુધી પહોંચ્યો હતો, આપણે ક્યાંય યાત્રાએ જઈએ, પ્રવાસે જઈએ અને ક્યાંક રિક્ષામાં બેઠા હોઈએ, ક્યાંક હોટલ છે, નર્મદા મૈયાથી જે ભૂમિ ઉપર બેઠા છે, ભારત માતાની ભૂમિ ઉપર આપણે સૌ બેઠા છીએ. અને એ પણ માતાની આપણે જય બોલવી પડે, નહીં તો 2001માં હાલેથી એમ હાલે પાસે ભારત માતા કી વંદે. આજે 17મી તારીખે આપણે સૌ દેશના અને આપણા રાજ્યના ખૂબ ઐતિહાસિક દિવસ માટે આપણે સૌ ભેગા થયા છે. એક તો આ 17મી તારીખે
આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ નો જન્મ દિવસે 69 વર્ષ પૂરા કરીને આજે 70મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અને બીજી આપણા સૌ માટે અગત્યની બાબત કે આપણો જે સરદાર સરોવર બંધ હતો એના દરવાજા ફિટ કરીને આજે રાજ્યમાં પહેલી વાર સંપૂર્ણપણે પૂરો ભરવાની દિશામાં આજે આપણો પહેલો દિવસ છે. એટલા માટે બંને દિવસ આપણા સૌના માટે મહત્વના દિવસ છે. અને આ મહત્વના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણને સૌને સમયથી રાહ જોતા હતા. અને ગુજરાતમાં સૌથી વધારે જેની જે યોજનાની અપેક્ષા હતી એ પાટણ જિલ્લાને યોજનાની અપેક્ષા હતી. પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓ એવા હતા કે 10 વર્ષની અંદર 5-6 વર્ષ તો એમને દુષ્કાળમાં કાઢવા પડતા. રાધનપુર તાલુકો હોય, સાધનપુર તાલુકો હોય, સમી હોય, હારીજ હોય, અને જયારે દુષ્કાળ આવે ત્યારે આપણે સૌ પાટણમાંથી ભેગા થઈને જ્યાં રાહત કામ ચાલતું હોય ત્યાં ક્યાંક આપણે સૌ સુખડી વેચવા માટે પણ જતા, છાશનું વિતરણ કરવા માટે પણ આપણે પાટણમાંથી સૌ જતા, અને આ તાલુકાઓની અંદર કોઈ પ્રસંગ હોય તો પ્રસંગ કરવા માટે માણસો પણ ન મળતા. કારણ કે પોતાના પરિવારને જીવડવા માટે, રોજી રોટી મેળવવા માટે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરીને જવું પડતું હતું, એવી પરિસ્થિતિ પાટણ જિલ્લાના તાલુકાઓની હતી. જ્યારે જ્યારે દુષ્કાળના કામોની અંદર અમે જતા ત્યારે જતા સાહેબ 1 કરોડ નર્મદા યોજના ક્યારે આવશે, ક્યાંક તો અમારા ઉંમરના એક વડીલો એવું બોલતા, એમને નર્મદા યોજના બોલતા પણ ના ભાવે, આ નર્મદા યોજના ક્યારે આવશે આવું બોલતા, અને અમને નર્મદાનું પાણી જોઈએ તો અમારા આત્માને શાંતિ મળે એના માટે પ્રયાસ કરો. આવી બાબતો ગામડાના છેલ્લા રણકાંઠાના ગામોની અંદર વાતો ચાલતી હતી. અને આ સૌ લોકોની કલ્પના હતી, એમના આશીર્વાદ હતા કે આપણે નર્મદા યોજના પરિયોજના સંપૂર્ણપણે પૂરી થાય અને આપણા દુઃખના દિવસો દૂર થાય એના માટેના એમના મનમાં અપેક્ષાઓ હતી. અને કાલાવાલા કરતા હતા, ભગવાનને પ્રાર્થનાઓ પણ કરતા હતા. ગુજરાત રાજ્યની સરકાર પણ મથામણ કરતી હતી, પરંતુ જે વખતે દેશમાં બેઠેલી સરકાર ગુજરાતના ભવિષ્યને કે ગુજરાતની પ્રજાની અમને ચિંતાઓ નહોતી. એટલા માટે જે કલ્પના સરદાર સરોવરની મૂકવામાં આવી હતી, એ નર્મદા સરદાર સરોવર બંધની એ પરિકલ્પના મૂકનાર પણ એકા ગુજરાતનો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જે તે વખતમાં હતા. તો કાર્યક્રમના અંતે પાટણ જિલ્લાની 427 જેટલી આંગણવાડીની બહેનોને પેપરલેસ કામ કરી શકે તે માટે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તો નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત આનંદ સરોવર ખાતે વહીવટીતંત્ર દ્વારા મેઘલાડુનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મેઘલાડુ પ્રસાદીનો સ્વાદ માણ્યો હતો. તો આ મેઘલાડુ 1500 જેટલા વહીવટીતંત્ર દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા.